असलामुअलैकुम। आजना ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करू छू। आपणो विषय छे अर्थशास्त्र धोरण 11। कुल 11 चेप्टर छे आपणा विषयनी अंदर। तो पहलू चेप्टर अर्थशास्त्र विषय प्रवेश, एना विषे आपणे माहिती मेळवीशुं। एन इंट्रोडक्शन ऑफ इकोनॉमिक्स, अर्थशास्त्र विषय माहिती, अर्थशास्त्र विषय प्रवेश माहिती आपणे मेळवीशुं। आ विषय तमारा माटे नवो छे, पण तमे एने धोरण 9 अने 10 अंदर सामाजिक विज्ञानमां तमारा विषयना एक भाग तरीके भणी गया छो। तो जोईए आपणे आपणा सब्जेक्टनी एटले के अर्थशास्त्रनी प्रस्तावना। इंट्रोडक्शन टू इकोनॉमिक्स। तो आपणने बधाने ज खबर छे के मनुष्य ए बुद्धिशाळी प्राणी छे। तमे अने हूँ आपणे आपणी आसपासनी जे परिस्थिति छे, पर्यावरण छे, एनू निरीक्षण करीए छीए, विश्लेषण करीए छीए अने वर्गीकरण करी शकीए छीए। हवे मनुष्यनुं जीवन सुखरूप चाले ते माटे मनुष्यए केटलीक व्यवस्थाओ ऊभी करी छे। दाखला तरीके समाज व्यवस्था, राज्य व्यवस्था अने अर्थव्यवस्था। अने आ व्यवस्थाओने समझावा माटे, तेने पेढ़ी दर पेढ़ी चलावा माटे अने आ व्यवस्थामां ऊभा थता जे प्रश्नो छे, समस्याओ छे, एना उकेल माटे मनुष्यए विविध शास्त्रोनी रचना पण करी छे। दाखला तरीके आपणे समाजमां रहीए छे, समाज व्यवस्था छे, भारत सरकार आखी राज्य व्यवस्था छे, अने उत्पादन, विनिमय, वहेंचणी, रोजगारी, आवकनी जे प्रक्रिया थाय छे ते अर्थव्यवस्थामां थाय छे। तो आ बधी ज व्यवस्थाओने चलावा माटे અને એમાં કેટલાક પ્રશ્નો સર્જાય, સમસ્યાઓ ઉદ્ભવે, તો એના ઉકેલ માટે મનુષ્યએ વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। માણસની ઉત્પત્તિ થઈ હતી તો ત્યારે, એટલે એને આપણે આદિમાનવ કહીએ, આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો। એ કાચો માંસ ખાતો હતો ખોરાક તરીકે, પછી બીજો ફળ ફળાદિ છે એનો ઉપયોગ ખોરાક તરીકે કરતો હતો, અને ઝાડની જે છાલ છે, પાંદડાઓ છે, એનો વસ્ત્રો તરીકે ઉપયોગ કરતો હતો। જેમ જેમ વિકાસ થતો ગયો, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા ઊભી થઈ, તો પરિવર્તન આવવા લાગ્યું। હવે તમે જુઓ, આપણે બધા સરસ મજાના, કેવા સરસ સરસ કપડાં પહેરીએ છીએ, સરસ મજાનું ખાવાનું ખાઈએ છીએ। તો આમ કે પહેલાંના સમયમાં કેટલાક પ્રશ્નો સર્જાય, તેના ઉકેલ માટે લડાઈ કે યુદ્ધ દ્વારા એનો ઉકેલ આવતો હતો। પણ હવે સમજણનો વિકાસ થયો, એની સાથે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા મનુષ્ય સમસ્યાઓનો ઉકેલ લાવતો થયો છે। તો આવી રીતના અર્થશાસ્ત્ર જે છે, તો મનુષ્યની જે આર્થિક સમસ્યાઓ છે એના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। અર્થશાસ્ત્ર શું છે? માનવીની આર્થિક પ્રવૃત્તિ। તો આર્થિક પ્રવૃત્તિમાં શું આવે? ઉત્પાદન, વિનિમય, વહેંચણી, આવક, રોજગારી વગેરે। તો આમ હવે જોઈએ આપણે અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક, અર્થશાસ્ત્રનો અર્થ। તો એનો સાદો અર્થ આપણે લઈએ, અર્થનું શાસ્ત્ર। અર્થ, અહીંયા શબ્દ આવ્યો અર્થ, તો સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે। કે સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે। દાખલા તરીકે જેમ ધરતી, ધરતી માટે જમીન, ધરા,
એવા અલગ અલગ અર્થ થાય એવી રીતના અર્થ માટે સંસ્કૃતમાં ઘણા બધા અર્થ હતા. એમાંથી એક અહીં આપણે લેવાનું છે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. તમારે એટલું યાદ રાખવાનું છે અહીંયા ખાલી કે અર્થશાસ્ત્ર શબ્દ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે અને સંસ્કૃતમાં અર્થના અનેક અર્થ થાય છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું. જે અંગ્રેજી શબ્દ જોઈએ હવે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર આપણે એક શબ્દ જોયો એવી રીતના હવે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. હવે પ્રાચીન સમયમાં ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તો તેને ઓઇકોસ કહેતા. ઓઇકોસ, ઓઇકોસ એટલે શું? ઘર વખરી કે સરસામાન કે જે કોનો હોય વ્યક્તિગત માલિકીનો. દાખલા તરીકે તમારા ઘરમાં ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, એસી, સોફા, વોટએવર કંઈ પણ હોય, ઘર વખરી કે સરસામાન એ તમારી માલિકીનો હોય, બરાબર. તો આમ કે પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તેને ઓઇકોસ કહેવાતો. અને આમ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની જે રીત છે, ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત એને નોમોસ તરીકે ઓળખાતું. ફરીથી જોઈ લઈએ આપણે કે ઇકોનોમિક્સ એ ઓઇકોનોમોસ ગ્રીક શબ્દ, ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી. હવે ઓઇકોઝના બે ભાગ, ઓઇકોઝ એટલે ઘર વખરી સરસામાન અને નોમોઝ, નોમોઝ એટલે વ્યવસ્થાપનની રીત ઘરના સરસામાનની. તમારા ઘરમાં જે તમે જુઓ વ્યવસ્થિત રીતના ગોઠવેલું હશે, તો આમ કે સરસામાનના વ્યવસ્થાપનની રીત એટલે નોમોઝ. સમજાયું? તો આ હતો અર્થશાસ્ત્રનો અર્થ. હવે જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધારે વર્ષ જૂનો છે. કે આપણી સભ્યતા અને સંસ્કૃતિનું જે નિર્માણ થયું તો તે 5000થી પણ વધારે વર્ષ જૂનું છે. તો ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. કે ઇન્ડિયન ફિલોસોફીની અંદર માનવ જીવનના દરેક પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. માનવ જીવનના 4 પુરુષાર્થ છે, તમે આગળ પણ ભણી ગયા હશો. કયા 4 પુરુષાર્થ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ તમારે યાદ રાખવાના છે. હવે આ 4 પુરુષાર્થ કોણે કરવાના છે? માણસે. તો માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. અહીં જો 4 છે પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે આ જો ધર્મ એટલે આપણે દરેક વ્યક્તિ જે તે ધર્મનો પાલન કરે છે, અર્થ એટલે કંઈ ને કંઈક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ જીવન નિર્વાહ માટે કરે છે, કામ અને મોક્ષ આપણે મોક્ષની પ્રાપ્તિ કે સ્વર્ગની પ્રાપ્તિ માટે પણ મનુષ્ય વિવિધ કાર્યો કરતા રહે છે. તો આમ કે જે 4 પુરુષાર્થ છે એમાંથી એક જે છે અર્થ, એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. અહીં આપણે લઈએ કે કશુંક મેળવવાની પ્રવૃત્તિ, કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. કે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. આ તમારે આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે માણસનું કર્તવ્ય શું છે. તો જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. અહીંયા જુઓ તમને ચિત્ર આપેલું છે
કે જીવન નિર્વાહ, જીવન નિર્વાહ એટલે જીવનને જીવન ચલાવવા માટે, જીવન વિતાવવા માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે. આપણને બધી ભૌતિક સુખ સુવિધાઓ જોઈએ ને, ગાડી જોઈએ, રહેઠાણ સારું જોઈએ, પછી ઘરમાં પણ બધી ફેસિલિટી જોઈએ. તો એના માટે આપણને એમને એમ કંઈ મળી જાય કે ચાલો આંખ બંધ કરી દીધી એટલે બધું આવી જાય, કે આપણે વિચાર્યું અને બધું આવી જાય, ના. એના માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કરવી પડે કે જેના દ્વારા નાણાં મળે, અને પછી નાણાં મળે એટલે કે આવક મળે વ્યક્તિને, અને આવક દ્વારા વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષી શકે. દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે અને તે આવક મેળવે છે, એવી રીતના કે ખેડૂત ખેતરમાં કામ કરે છે, ઉદ્યોગપતિ જે છે ઉદ્યોગમાં કામ કરે છે, મજૂરો છે, મિલ માલિકો છે, શ્રમિકો જે છે શ્રમ કાર્યમાં જોડાય છે અને આવક મેળવે છે. કેમ કરે, આવું કેમ કરે છે? પોતાના જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે. અર્થોપાર્જન કરે છે કારણ કે એ માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે એમનું બીજું નામ શું છે? ચાણક્ય, એ પણ તમારે યાદ રાખવાનું છે. કૌટિલ્યનું બીજું નામ શું છે? ચાણક્ય. જો અહીંયા તમે કૌટિલ્યનો ફોટો જોઈ શકો છો કે કૌટિલ્યએ 2500 વર્ષ પહેલાં પોતાનું જે પુસ્તક છે અર્થશાસ્ત્ર, યાદ રાખજો એમના પુસ્તકનું નામ પણ, કે એમનું પુસ્તક અર્થશાસ્ત્ર, તો તેમણે આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન એમણે રજૂ કર્યું હતું. તો કૌટિલ્ય કહે છે અર્થશાસ્ત્ર વિશે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વ્યાખ્યા સમજીએ આપણે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, કે કશુંક મેળવવું એમ દરેક મનુષ્ય વિચારે છે. એની અપેક્ષા હોય છે કે કશુંક મેળવવું, અને મનુષ્યના વસવાટ વડે, કે જે ભૂમિ પર વસવાટ કરે છે, તો એ ભૂમિ પણ કેવી છે? અર્થ છે. તો તેવી પૃથ્વીના, કે એવી પૃથ્વી પર મનુષ્યનું લાભ પાલનના જે ઉપાયો છે, તો એ અર્થશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે કે મનુષ્ય પોતાના જીવન નિર્વાહ માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે, અને એ આર્થિક પ્રવૃત્તિ ક્યાં કરે છે? પૃથ્વી પર. એનાથી, આર્થિક પ્રવૃત્તિથી મનુષ્યને લાભ થાય છે અને તેનું જીવન નિર્વાહ પણ થાય છે, જીવન વ્યતીત થાય છે, જીવનનો ગુજરાન સારી રીતના ચાલે છે. તો આ ઉપાયો ક્યાં દર્શાવ્યા છે? અર્થશાસ્ત્રમાં. તો આમ કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે કે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો અહીં સમગ્રતયા વિચાર થયો હતો. અહીંયા તમે જુઓ કે મનુષ્ય આર્થિક પ્રવૃત્તિમાં જોડાય, કશુંક મેળવે, એને એટલે કે એને આવક મળે, પોતાની જરૂરિયાત સંતોષાશે, એટલે શું થશે? કલ્યાણ, સમગ્રતયા કલ્યાણ. કલ્યાણ એટલે સારી પરિસ્થિતિ, મનુષ્યના કલ્યાણમાં વધારો થશે. તો આમ કે અહીં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. એટલે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. આ તમારે યાદ રાખવાનું છે, ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર જોવા મળે છે. અને ચાણક્યના જે મોટાભાગના વિચારો છે, આર્થિક વિચારો, તે જાહેર અને સામૂહિક વર્તનવાળી
આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. આપણે ત્યાં રાજા રજવાડાઓનું શાસન હતું એટલે રાજાશાહી અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા હતી અને આપણી અર્થવ્યવસ્થા ખેતી પ્રધાન કૃષિ આધારિત છે એટલે ચાણક્યએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન રજૂ કર્યું હતું. તો અહીં આપણા વિડીયોનો પહેલો ભાગ, આપણા ચેપ્ટરનો પહેલો ભાગ પૂર્ણ થાય છે.